નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હવે આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 11 ઊંટ અને ફકીર એ પાઠ આજે આપણે ભણવાનો છે તમારા પુસ્તકમાં પાના નંબર 55 ઉપર. હવે આ પાઠ વિશે તમને થોડીક માહિતી આપું તો આમાં સરસ મજાની એક નાનકડી વાર્તા છે ઊંટ અને ફકીરની. એક વેપારી હોય છે અને એક ફકીર બાબા હોય છે. તો વેપારી પાસે ઊંટ હોય છે અને ઊંટની ઉપર એનો માલસામાન બધો મૂકેલો હોય છે. હવે અચાનક એક દિવસ ઊંટ વેપારી પાસેથી છૂટું પડી જાય છે, નાસી જાય છે. હવે એ આ ફકીર બાબાએ ઊંટ જોયું નથી, પણ તેમની અવલોકન શક્તિના કારણે તે તેનું ઊંટનું વર્ણન કરે છે. એટલે વેપારીને એવું થાય છે કે આ ફકીર બાબાએ નક્કી મારું ઊંટ જોયું છે, એટલે ઊંટ તેમની પાસે છે એવું વેપારી માની લે છે. પછી ફકીર બાબા બધું વર્ણન કરે છે ઊંટ વિશે. એટલે પછી એ વેપારી એમ કહે છે કે તને હું રાજા પાસે લઈ જઈશ અને બધું હું સાબિત કરીને બતાવીશ કે મારું ઊંટ તમારી પાસે છે. એવી એ પ્રકારની એવી એક નાનકડી એવી સરસ વાર્તા છે. તો આપણે સમજીશું સૌથી પહેલાં, પછી આપણે કાપડ પરની શબ્દ સમજૂતી લખી છે તે પણ આપણે સમજીશું. અને ભાગ એક આનો ભણવાનો છે. ભાગ બેમાં આપણે પ્રશ્નોના જવાબ છે, વ્યાકરણ છે, તે બધું આપણે જોઈશું. તો અત્યારે ભાગ એકમાં આપણે પાઠ્યપુસ્તકમાંથી પાઠ સમજી વાંચીને આપણે સમજીએ અને આખા પાઠમાં શું કહેવા માગે છે તે આપણે શાંતિથી સાંભળીને સમજીશું. તો તમારું પુસ્તક તમે ખોલો અને એમાં પાના નંબર 55 કાઢો. જો આ વેપારી છે અને આ છે એ ફકીર બાબા છે, એમનું ચિત્ર આપેલું છે તમારા પુસ્તકમાં, જુઓ તમે. તો એક ફકીર વનબગડામાંથી પસાર થતા હતા, એવામાં એક વેપારી તેને સામો મળ્યો. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? એવું કહે છે એ વેપારી ફકીર બાબાને કહે છે કે તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. ઘઉં લાદ્યા છે એટલે ઘઉં મૂકેલા છે. લાદ્યા છે એનો મતલબ શું થાય? અહીંયા મેં લખેલું છે સામાન મૂકેલો છે, ખડક્યા છે. તો ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ. તમે તેને ક્યાં જોયું? અમે સૌ એને ક્યારના શોધ્યા કરીએ છીએ. વેપારી આવું કહે છે. ફકીર બાબાએ તો એમની અવલોકન શક્તિના કારણે કહ્યું હતું, તેમણે ઊંટ જોયું નહોતું. તો ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ જોયું તો નથી. ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપર માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, દયા થઈ મારું ઊંટ આપી દો, તેના પર કિંમતી જવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. કારણ કે વેપારીને તો એવું થયું કે આ ઊંટ આ ફકીર બાબા પાસે છે, પણ તેની ઉપર મૂકેલું જવેરાતના એના માલસામાનના કારણે, તે લાલચના કારણે આ ફકીર બાબા મને ઊંટ બતાવતા નથી. તેથી કહે છે કે હું તમને રાજા પાસે લઈ જઈશ. ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના પર જવેરાતની તો વાત જ શી કરવાની. પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. તેણે પોતાના માણસોને કહ્યું કે આ ફકીરને પકડીને રાજા પાસે લઈ આવો. પેલો વેપારી હતો એ તો એકદમ ગુસ્સે થઈ ગયો અને એને કહે, એના માણસોને કહે છે કે આ ફકીર બાબાને પકડીને રાજા પાસે લઈ ચાલો.
રાજાએ ફકીરની જળતી લેવરાવી પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. જળતી લેવરાવી એટલે તપાસ કરાવી, જાંચ કરાવી, તો કશું નીકળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું હતું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું, તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય. રાજાને પણ એવું થઈ ગયું કે આ જે ફકીર બાબા કહે છે એ આ જ ઊંટ છે, પણ એમ વાત કેવી રીતે મનાય કે ઊંટ જોયું નથી એમ. તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. રાજાએ પણ એવું માની લીધું કે હા, આ ફકીર બાબા પાસે ઊંટ છે જ, અને તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી રહેમ કરીને પહેલા મારી વાત તમે સાંભળો. રહેમ એટલે દયા કરીને મારી વાત સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું મનવગડામાં કેટલાય વર્ષથી રહું છું, મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. ફકીર બાબાએ કહ્યું કે હું ઘણા વર્ષથી મનવગડામાં રહું છું એટલે આવું બધું અવલોકન કરવાની મને ટેવ છે. આજે સવારે જ્યારે હું બગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. જો તેણે ઊંટના પગલાં જોયા અને માણસના પગલાં નહોતા, એટલે ફકીર બાબાએ એવું અનુમાન કર્યું કે આ ઊંટ છે તે તેના માલિકથી છૂટું પડી ગયું છે. પગલાના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા, તે પરથી તે માન્યું કે ઊંટ એક આંખે પાણું હોવું જોઈએ. તેના પગલામાં એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે, ખોડું એટલે લમડું. તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડામાંનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો. તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ મળતી હતી. તે ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાગ્યા હશે અને બીજી બાજુએ મધ લાગ્યું હશે. મધ લાગ્યું હશે એટલે મધ નાખેલું મૂકેલું હશે અને એક બાજુ ઘઉં મૂકેલા હશે, એનો અર્થ એવો થાય. પછી કોઈ પણ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. તે ઉપરથી મેં માની લીધું કે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે. થોડે દૂર જતાં આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. મેં તેને ઉપર પ્રમાણેનું ઊંટનું વર્ણન કર્યું. તે ઉપરથી તેને લાગ્યું કે ઊંટ મેં જોયું છે પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી. ફકીર બાબાએ આ રીતે બધું તેની અવલોકન કરવાની ટેવને કારણે તેમણે બધું ઊંટ વિશે વર્ણન કર્યું. પછી તેમણે કહ્યું કે ઊંટ મેં જોયું પણ નથી અને સંતાડ્યું પણ નથી. રાજાને આ સાંભળીને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. તેણે ઊંટ વિશે જે કંઈ કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા. તેણે રાજાએ ફકીરની અવલોકન શક્તિ અવલોકન કરવાની ટેવને કારણે એણે બધું કીધું, એનું એ બધું સાચું હતું, તો એના ખૂબ જ એની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા રાજાએ, બરાબર છે. હવે આ રીતે અને પછી રાજાએ ફકીર બાબાને છોડી મૂકવાનો હુકમ કર્યો. પછી હવે આપણે કાપા પર થોડી સમજૂતી છે તે આપણે જોઈશું કે ફકીર એટલે ત્યાગી, વૈરાગી અને મુસલમાન. ફકીર એટલે આપણામાં સાધુ સંત કહેવાય, ત્યાગી વૈરાગી. વનવગડામાંથી એટલે જંગલમાંથી, ખોડું એટલે ખોડવાળું લમડું, લાભ્યા છે એટલે ખડક્યા છે સામાન મૂકેલો છે, ત્યાગના એટલે ઘણા સમયથી, લાલચ એટલે લોભ, કડકાઈથી એટલે સખતાઈથી, ઝવેરાત એટલે હીરા માણેક મોતી વગેરે, રહેમ એટલે દયા, અવલોકન એટલે ઝીણવટથી જોવું. તે આપણે કોઈ પણ વસ્તુ હોય તો એકદમ આપણે ઝીણવટથી જોતા હોઈએ તેને શું કહેવાય, અવલોકન કરવું કહેવાય. પછી છે કરડેલા એટલે નાગથી કાપેલા, કાણું એટલે આંખ વગરનું, બળબળતી એટલે બળબળ જેવો અવાજ કરતી માખીઓ કે બળબળ જેવો અવાજ. પછી ધણી એટલે માલિક,
નાખ્યું છે એટલે નાસી ગયું છે વર્ણન કર્યું એટલે શું શું અને કેવું છે તે વિસ્તારથી કેવું જેમ કે ફકીર બાબાએ ઊંટનું જે અવલોકન કરી અને બધું વર્ણન કર્યું કે ઊંટ એક આંખે કાણું હતું એક જમણી આંખ તૂટેલી હતી પછી ડાબે પગે ખોડું હતું બરાબર છે પછી એ રીતે જે જે વર્ણન કરે છે તે વિસ્તારથી કેવું તેને શું કહેવાય વર્ણન કર્યું કહેવાય પછી એક રૂઢિ પ્રયોગ આપેલો છે જળતી લેવરાવી એટલે જાંચ કે તપાસ કરાવી હમણાં આપણે પાઠ વાંચ્યો તેમાં આપણે સમજ્યા કે રાજાએ ફકીરની જળતી લેવરાવી એટલે જળતી લેવરાવી એટલે જાંચ કે તપાસ કરવી આપણે આ પાઠ સમજ્યા આજે અને ભાગ એક આપણે અહીંયા પૂર્ણ કરીશું આવતા ભાગ ક્લાસમાં આપણે પ્રશ્નોના જવાબ છે પછી કોણ બોલે છે કોને કહે છે શબ્દ પરથી શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો વિરુદ્ધાર્થી શબ્દ આપણે વ્યાકરણ થોડું ભણીશું આવતા ક્લાસમાં હું કહીએ એની નોંધમાં તમે નોંધી લેશો પાઠ 11 વાંચવાનો છે તેમાંથી એક ફકરો અનુલેખન તરીકે લખવાનું છે આખા પાઠમાંથી કોઈ પણ એક ફકરો તમે સારા અક્ષરે નોટબુકમાં તમારે લખવાનું છે અનુલેખન અને શબ્દ સમજૂતી પણ આજે બે લખાય તે તમારે લખવાની છે નોટબુકમાં